राजकोट थी महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। राजकोट माथी चौंकावनारी घटना सामे आवी छे, जेमां राजकोट मां 2 वर्षना बाळकने मकान मालिक द्वारा दारू पीवडावामां आव्यो। राजकोट मां चौंकावनारी घटना बनी छे, तो मकान मालिके 2 वर्षना बाळकने दारू पीवडावी दीधो, तो दारू पीता बाळक बेभान थयो छे। तो बाळक बेभान थता तेने सारवार अर्थे होस्पिटल दाखल करवामां आव्यो छे। केटी चिल्ड्रन होस्पिटल मां हाल बाळक सारवार हेठळ छे। राजकोटना मीरा उद्योगनगर विस्तारनी आ घटना सामे आवी छे, जेमां 2 वर्षना बाळकने दारू पीवडावामां आव्यो। तो मकान मालिक वनराजभाईए 2 वर्षना बाळकने दारू पीवडाव्यो। तो राजकोटमांथी चौंकावनारी घटना सामे आवी छे, ज्यां 2 वर्षनो बाळक दारू पीता बेभान थई गयो छे। मकान मालिके 2 वर्षना बाळकने दारू पीवडावी दीधो हतो, तो बाळक बेभान थयो। तो बाळक बेभान थता तेने सारवार अर्थे होस्पिटलमां दाखल करवामां आव्यो। છોકરો ક્યાં આવી ગયો તો જોઉં, તો એ દારૂ પાતા હતા છોકરાને। કયો દારૂ હતો? ઇંગ્લિશ હતો? ઇંગ્લિશ બોટલમાંથી પીવડાવતો? હા। અને શું પછી તમને શું કીધું? પછી મેં કીધું આવી રીતના થોડું છોકરા હારે કરાય આમ તેમ, તો પછી ખોટું બોલતા થાય કે મેં નથી પાયું ને આમ। પછી 5-10 મિનિટ થઈને એટલે છોકરો બેહોશ થઈ ગયો, ઉઠતો જ નહોતો, ઝાપટું મારીને। તો પછી અમે એટલે રાતે દવાખાને આવ્યા। અત્યારે બાળકની કેવી સ્થિતિ છે? બેભાન હાલત? બેભાન હાલતમાં અત્યારે। કેવડા કેટલી ઉંમરની છે બાળક? 2.5 વર્ષનું। राजकोट थी ध्रुव कुंडेल लाइव जोड़ाई गया छे। जी ध्रुव, राजकोट में 2 वर्षना बाळक ने दारू पीवडावामां आव्यो, ते बाद ते बेभान थता तेने होस्पिटल में सारवार अर्थे दाखल करवामां आव्यो छे। आंगे शुं छे विगत? दी धरती चोकसथी आपने जणावा मांगीश के राजकोटमां चोंकावनारी जे घटना बनी छे, सीधा ज आपने दृश्य देखाड़वा मांगीश। राजकोट सिविल होस्पिटलना जे केटी चिल्ड्रन होस्पिटलना दृश्य छे, के ज्यां 2.5 वर्षनुं जे मासूम छे ते अत्यारे क्यांक ने क्यांक झूझमी रह्यो छे। महत्वनुं छे के बाळक बेभान थयो हतो, क्यांक ने क्यांक जे मकान मालिक छे तेने दारू पीवडाव्यो हतो बाळकने, अने आ प्रकारनो चोंकावनारो खुलासो छे ते थयो छे। जे મકાનમાં રહેનારા જે યાસીનભાઈ છે તે આપણી સાથે છે, એમની સાથે વાત કરશું। તેઓ શું કહી રહ્યા છે, કઈ રીતે આ ઘટના બની હતી? યાસીનભાઈ શું કહેશો કે કઈ રીતે આ ઘટના બની હતી, આ ઘટના ક્યારની છે? આ રાતે 1 વાગ્યાની ઘટના, એ ભાઈ આવીને કે અમને જમવાનું બનાવી દો, તો મેં કીધું વાંધો નહીં તમને જમવાનું બનાવી દઈ। તો બધી વસ્તુ લઈને દીધી મેં, એ થોડીક વાર જઈએ એટલે મારી ઘરવાળીને છોકરો રમતો રમતો ત્યાં અંદર વયો ગયો, મારું ધ્યાન નહીં, હું મારી રૂમમાં હતો। તો બહાર આવીને જોયું મેં છોકરો ક્યાં, એમ કરીને હું ગોતવા ગયો, તો જોયું તો ન્યાયની રૂમમાં હતા ને એ ભાઈ દારૂ પીવડાવતા હતા। એટલે મેં કીધું આવી રીતના થોડું કરે આપણા બચ્ચા હારે કોઈ દી। એ ભાઈ શું થાય? એ ભાઈ મકાન માલિક છે। કયા વિસ્તારની વાત છે આ? કયા વિસ્તારમાં રહો છો? આમાં સંસ્કાર ભાઈ ક્યાં રહે છે? મીરા ઉદ્યોગમાં એ ભાઈ રહે છે, ખોડિયારપરામાં GIDC માં। દારૂ હતું એ દેશી હતું કે પછી ઇંગ્લિશ દારૂ હતું? ઇંગ્લિશ દારૂ હતું, લાલ કલરનું। તમને જ્યારે પૂછ્યું ત્યારે એને શું જવાબ આપ્યો? એ તો એમ જ કહેતા હતા કે ના ના, એ કે મેં કાંઈ નથી પીવડાવ્યું આમ તેમ, આ બધે ભરેલું હતું ને એટલે। અત્યારે આપના બાળકની કઈ પ્રકારની સ્થિતિ છે? અત્યારે બેહોશ હાલત છે, થોડું થોડું ટૂંકમાં આવે હોશમાં, પાછો ઉઈ જાય। ડૉક્ટર શું કહે છે? તમે ડૉક્ટરને મળ્યા હશો, ડૉક્ટર શું કહે છે? સ્થાનિક કાર્યવાહી હજી ચાલુ છે। ક્યારે લઈ આવ્યા હતા આપ? રાતે 3-1 વાગ્યા। ખાસ તો મકાન માલિક શું કહે છે? મકાન માલિકે કંઈ વાત કરી આપની સાથે? ના, એ તો એમ જ કહે છે કે મેં નથી પીવડાવ્યું, એ તો ખોટું જ બોલે, એ એટલા નશામાં છે હું ખબર। અને શું બનાવવાનું કીધું? તમે કીધું કે કંઈ રસોઈ બનાવવાની વાત હતી, શું તમને શું કીધું? ઈંડા બનાવવાનું। શું આગળની કઈ પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો પોલીસ તરફથી? આવડા બચ્ચા આરે આવું કરે તો એની આરે કાયદેસર જ જવું જોઈએ ને બધું। કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય, આજે બાળકના પિતા યાસીનભાઈ સૈયદ આપણી સાથે હતા, તેઓ કહી રહ્યા છે કાયદેસરની કાર્યવાહી આના વિરુદ્ધ થવી જોઈએ। જ્યારે મહત્વનું છે કે જે રીતે આ રીતના દારૂબંધી હોવા છતાં રાજકોટમાં દારૂ ક્યાંથી આવે એક મોટો સવાલ છે તે અત્યારે ઉદ્ભવી રહ્યો છે।
कही सकते कि आ पहला पण आवा प्रकारना जे किस्साओ छे ते सामे आवी चुक्या छे, त्यारे आजे गंभीर बाबत छे ते सामे आवी छे। बाळकने दारू पीवडावानी जे विगतो जे छे सामे आवी रही छे, हवे पोलीस तरफथी कई प्रकारनी कारवाई थशे ए हवे जोवानुं रहेशे, कारण के बाळकना पिताए एफआईआर छे ते क्यांक ने क्यांक કરાવડાવી દીધી છે। જી જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો રાજકોટથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 2 વર્ષના બાળકને મકાન માલિક દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યો, ત્યારબાદ તે બેહોશ થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે। આપણી સાથે વનરાજભાઈ કુમાર જોડાઈ ગયા છે। જી વનરાજભાઈ, આપે આપની પર આક્ષેપ છે કે આપણે 2 વર્ષના બાળકને દારૂ પીવડાવ્યો છે, આંગે આપ શું કહેશો? ના બેન, એવું કોઈ દી બને નહીં, એવું બાળક અરે બાળક શું બેન લેના દેના છે? બાળકથી મારે બેન શું લેના દેના, એ તો બાળક છે। પણ બાળકના માતા પિતા આપની પર આક્ષેપ કરી રહ્યા છે કે આપના દ્વારા દારૂ પીવડાવવામાં આવે છે। મને ખબર છે બેન, મને ખબર છે કે આ વાતનું મારી ઉપર કરી રહ્યા છે। તમે જે કાયદો સ્ટેટમેન્ટ હાથી હોય કરો બેન, અને રિપોર્ટ માં હું ગુનેગાર છું। આપના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? હા, એ લોકો અત્યારે મારી બાજુ મારી ઉપર પૈસા બારાને લીધા રહે છે, હવે સિટિંગ કરવા માંગે છે। જીવનરાજભાઈ, જોડાવા બદલ આપનો આભાર। રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં 2 વર્ષના બાળકને દારૂ પીવડાવવામાં આવતા તે બેહોશ થતા હાલ તેની સારવાર ચાલી રહી છે। કેટી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી રહ્યો છે। તો 2 વર્ષના બાળકને દારૂ પીવડાવવામાં આવતા બાળક બેહોશ થતા હાલ તે સારવાર હેઠળ છે।